Hello everyone, I welcome to the all of you in my channel. In the today's session, we are going to discuss to the second lecture of respiratory system of pigeon. In the previous lecture, we have discussed to the some information of respiratory system of pigeon. In that lecture, we have discussed to the respiratory tract or lungs as a respiratory organ. So, in this lecture, we will discuss to the air sacs. From the mesobronchus arise secondary bronchi like dorsal, ventral and lateral. Dorsal and ventral divide into parabronchi, but in each lung lateral secondary bronchi do not divide but pass through wall of the lungs and enter the air sac except the abdominal air sac which are connected with the mesobronchus. The air sac are thus dilation of the bronchi. Mesobronchus. In the previous lecture we have already discussed the mesobronchus. मिजोब्रोंकस आपणे कोने कहीए छे तो के ट्रेकिया छे ए केवुं छे तो के ए आखे एक रिंग लाइक स्ट्रक्चर्समां जोवा मळे छे रेडी तो जे रिंग लाइक स्ट्रक्चर्स जोवा मळे छे तो ट्रेकिया ओपन इन टू ध सेरिंग्स सेरिंग्सनी अंदर ओपन थशे तो के सेरिंग्स छे ए केनी अंदर डिवाइड थाय छे के ब्रोंकसनी अंदर डिवाइड थाय छे हवे जे ब्रोंकसन्यू बने छे ते रिंग एनी अंदर रिंग लाइक स्ट्रक्चर छे ते जोवा मळतुं नथी ओके એટલે જે રિંગ વગરનું સ્ટ્રક્ચર જોવા મળે છે ને આપણે શું કહીએ છીએ તો કે મિઝોબ્રોન્કસ એવું કહેવામાં આવેલું છે અને મિઝોબ્રોન્કસ છે તે શું કરે છે તો કે બે સેકન્ડરી બ્રોન્કી છે તે ડેવલપ કરે છે કઈ કઈ હોય છે તો કે ડોર્ઝલ સાઇડની હોય છે વેન્ટ્રલ સાઇડ અને લેટરલ સાઇડની હોય છે હવે જે ડોર્ઝલ અને વેન્ટ્રલ સાઇડની સેકન્ડરી બ્રોન્કી છે તે કેની અંદર ડિવાઈડ થાય તો કે પેરાબ્રોન્કીની અંદર ડિવિઝન થાય છે અને જે લેટરલ સાઇડની સેકન્ડરી બ્રોન્કી છે તેનું ડિવિઝન જોવા મળતું નથી અને તે ક્યાં જાય છે તો કે પાસ આઉટ થ્રુ ધ વોલ ઓફ ધ લંગ્સ લંગ્સ છે તેની વોલમાં પાસ આઉટ થાય છે ઓકે ડન અને પછી કેની અંદર એન્ટર થાય તો કે એર સેકની અંદર એન્ટર થાય છે એક્સેપ્ટ ધ એબડોમિનલ એર સેક એબડોમિનલ એર સેક છે એના સિવાયના બધા એર સેકની અંદર તે કહી તો કે લેટરલ સેકન્ડરી બ્રોન્કી છે તે એન્ટર થાય છે અને જે કોની સાથે કનેક્ટેડ થયેલી જોવા મળે તો કે મેઇન બ્રોન્કસ કયું છે તો કે મિઝોબ્રોન્કસ એની સાથે કનેક્ટેડ કારણ કે એમાંથી તે ડેવલપ થયેલી છે રેડી આવી રીતના બ્રોન્કી છે તેનું ડિલેશન મીન્સ કે સેપરેશન જોવા મળે છે તો એર સેક આર લાર્જ થીન વોલ મેમ્બ્રેન્સ નોન મસ્ક્યુલર એન્ડ નોન વાસ્ક્યુલર સ્ટ્રક્ચર્સ હવે એર સેક છે એ કેવું સ્ટ્રક્ચર છે તો એકદમ લાર્જ છે થીન વોલ ધરાવે છે એવું મેમ્બ્રેન હોય છે પછી નોન મસ્ક્યુલર અને નોન વાસ્ક્યુલર મસ્ક્યુલર પણ મીન્સ કે મસલ્સ પણ પ્રેઝન્ટ નથી અને વાસ્ક્યુલર્સ પણ જોવા મળતું નથી ઓકે ડન ધે ડુ નોટ ઇન્ક્રીઝ ધ રેસ્પિરેટરી સરફેસ એન્ડ લાય અમોંગ ધ વિઝેરા એન્ડ ઓલ્સો એક્સટેન્ડ ઇન ટુ સમ ઓફ ધ લાર્જ બોન્સ જે શું કરે છે તો કે રેસ્પિરેટરી સરફેસ છે તે પ્રોવાઈડ કરતું નથી કોણ એર સેક છે તે અને જેની જગ્યા જોવા મળે છે તો કે એક્સટેન્ડ ઇન ટુ ધ સમ ઓફ ધ લેયર લાર્જ બોન મીન્સ કે થોડાક લાર્જ બોન્સ છે એની ઉપર વિસ્તૃત થયેલું જોવા મળે છે એર સેક છે તે ઓકે ધે ટોટલ વોલ્યુમ ઇઝ મોર ધેન ધેટ ઓફ લંગ એન્ડ ફિલ અપ મચ ઓફ ધ બોડી કેવિટી ઓપનિંગ ઓફ બ્રોન્કી ઇન ટુ એર સેક આર કોલ્ડ ઓસ્ટિયા હવે એનું વોલ્યુમની વાત કરીએ તો કેટલું જોવા મળે તો કે લંગ્સનું જે વોલ્યુમ છે એના કરતાં થોડુંક વધારે હોય છે અને જે બોડી કેવિટીમાં ફિલઅપ થયેલું હોય છે કોણ તો એર સેક્સ છે તે ત્યાં જોવા મળે છે બોડી કેવિટીની અંદર અને બીજું શું હોય છે તો કે જે બ્રોન્કી એર સેકમાં ઓપન થાય છે એને આપણે શું કીધેલું છે તો કે ઓસ્ટિયા એવું નામ આપવામાં આવેલું છે ફ્રોમ ધ એન્ટિરિયર એન્ડ ઓફ એર સેક અરાઇઝ સ્મોલ રિકરન્સ બ્રોન્કી ઓર સેકોબ્રોન્કી વિચ કનેક્ટ ધ સેક વિથ પેરાબ્રોન્કી એન્ડ ધ એર કેપિલારી ઓફ ધ લંગ્સ હવે જે સેક્સનો એન્ટેરિયર એન્ડ છે તે શું કહે તો કે સ્મોલ રિકરન્ટ બ્રોન્કી છે તે ધરાવે છે જેને આપણે શું કહીએ છીએ તો કે સેકોબ્રોન્કી પણ કહેવામાં આવેલું છે અને જે કોની સાથે કનેક્ટ થયેલી જોવા મળી છે તો કે પેરાબ્રોન્કી મીન્સ કે મિઝોબ્રોન્કસ છે તે પેરાબ્રોન્કીની અંદર ડિવાઈડ થયેલી હતી તો એ પેરાબ્રોન્કી અને એર સેક બંને સાથે જોડાયેલી જોવા મળે છે અને સાથે કોણ હોય છે તો કે એર કેપિલારી ઓફ ધ લંગ્સ સર્વાઇકલ એર સેક હેવ નો રિકરન્ટ બ્રોન્કી ધ પ્યોર એર ઇઝ રિટર્ન ફ્રોમ ધ એર સેક ઇન ટુ ધ લંગ્સ થ્રુ ધ ધીસ રિકરન્ટ બ્રોન્કી હવે સર્વાઇકલ એર સેક છે સર્વાઇકલ રિઝમમાં જે એર સેક આવેલું છે તે શું કરે છે તો કે એની અંદર રિકરન્ટ બ્રોન્કી કોઈ જોવા મળતી નથી એટલે તે શું કરે તો કે પ્યોર એર છે તે રિટર્ન થાય છે કોની અંદર તો કે એર સેક કોના દ્વારા તો કે લંગ્સની અંદર અને મીન્સ કે એર સેક દ્વારા લંગ્સની અંદર તે પ્યોર એર છે તે રિટર્ન થાય છે કોના દ્વારા તો કે રિકરન્ટ બ્રોન્કી એર સેક્સ આર પેડ બટ ઇન પિઝન ધ ટુ ઇન્ટરક્લેવિક્યુલર એર સેક ફ્યુઝ ડ્યુરિંગ અર્લી ડેવલપમેન્ટ પિઝન હેઝ 9 લાર્જ એર સેક એન્ડ આર નેમ એકોર્ડિંગ ટુ ધેર પોઝિશન ઇન ધ બોડી હવે પિઝનની અંદર એર સેક છે તે પેરમાં જોવા મળે છે અને જે શું ધરાવતું કે ટુ ઇન્ટરક્લેવિક્યુલર એર સેક ફ્યુઝ થઈને તેનું અર્લી ડેવલપમેન્ટ જોવા મળે છે
પીજીએની અંદર ટોટલ 9 લાર્જ એર સેક્સ છે જોવા મળે છે, અને એના નામ છે, તેના પોઝિશન બોડીમાં કઈ જગ્યાએ તે આવેલા છે એના આધારે એર સેકના નામ છે તે આપેલા છે ઇન ધ પીજીએન. હિયર ધીસ ફિગર્સ ઇન્ડિકેટ ઇસ્ટ્રોલોજી સ્ટ્રક્ચર ઓફ અ લંગ એન્ડ ઓરિજિન ઓફ એર સેક્સ. ઓકે, એર સેક્સ કેવી રીતના ડેવલપ થાય છે અને લંગ્સ છે તેનું ઇસ્ટ્રોલોજીકલ સ્ટ્રક્ચર છે તે ઇન્ડિકેટ કરેલું છે. તો હિયર્સ સો પેરાબ્રોન્કસ. ઓકે ડન. ફર્સ્ટ ઓફ ઓલ ધીસ ઇઝ ટ્રેકિયા, ધે ઓપન ઇન ટુ ધ સેરિંગ્સ ને ધે ડિવાઇડ ઇન ટુ ટુ વન પેર ઓફ બ્રોન્કસ. ધીસ ઇઝ નોન એઝ બ્રોન્કસ ને ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ બ્રોન્કસ. ઓકે, ધેન ઇન વન બ્રોન્કસ બ્રોન્કસ ઇઝ ડિવાઇડેડ ઇન ટુ પેરાબ્રોન્કસ. ઓકે, અને ધીસ ઇઝ નોન એઝ અ મિઝોબ્રોન્કસ. ઓકે, આને આપણે શું કહીશું કે મિઝોબ્રોન્કસ એ કહેવામાં આવેલું છે, અને ધીસ ઇઝ નોન એઝ અ સેકન્ડરી બ્રોન્કસ. હવે ધીસ એર સેક્સ ઇન ઇન્ટરક્લેવિક્યુલર એર સેક, એન્ટ્રિયર થોરસિક એર સેક એન્ડ પોસ્ટેરિયર થોરસિક એર સેક. ઓકે ડન. હિયર એર કેપિલારીઝ રિકરન્ટ બ્રોન્કસ. આપણે આગળ વાત કરીએ આગળની સ્લાઇડ મેં રીતના એર કેપિલારીઝ રિકરન્ટ બ્રોન્કસ છે પ્રેઝન્ટ હોય છે. ઓકે ડન. ને ધીસ ઇઝ અ સેકન્ડરી બ્રોન્કસ સર્વાઇકલ એર સેક. હવે આટલું જોવા મળે છે કે નહીં અંદર, તો કે જે હિસ્ટોલોજીકલ સ્ટ્રક્ચર ઓફ ધ લંગ્સ છે તે. સો વી વિલ ડિસ્કસ ધ ફર્સ્ટ એર સેક. ઇટ ઇઝ નોન એઝ અ ઇન્ટરક્લેવિક્યુલર સેક. ઇટ ઇઝ અ મીડિયન અનપેડ સમવો ટ્રાયંગ્યુલર એર સેક કનેક્ટ ટુ ધ સેકન્ડરી બ્રોન્કી ઓફ ધ બોથ લંગ્સ. જે ક્યાં જોવા મળે છે, એકદમ મીડિયન રીઝનમાં હોય છે, અનપેડ હોય છે, પેરમાં હોતું નથી, પછી ટ્રાયંગ્યુલર શેપમાં તે એર સેક્સ હોય છે, અને કોની સાથે કનેક્ટ થયેલું, તો કે સેકન્ડરી બ્રોન્કી છે એની સાથે કનેક્ટેડ થયેલું છે, અને એના દ્વારા તે બંને લંગ્સની અંદર ઓપન થાય છે. ઇટ લીઝ ઇન બિટવીન ધ એંગલ ઓફ ટુ લિમ્સ ઓફ ધ ફુર્ક્યુલા. એ ક્યાં આવેલું છે, તો કે બે લિમ્સના જે ફ્યુર્ક્યુલા બોન છે એની વચ્ચે જે એક્ઝેટ જોવા મળે છે, કોણ તો ઇન્ટરક્લેવિક્યુલર એર સેક છે તે. ફ્રોમ ઇચ સાઇડ ઓફ ધ ઇન્ટરક્લેવિક્યુલર એર સેક અરાઇઝ ટુ ટ્યુબ્યુલર ઓક્ઝિલરી મીન્સ કે એક્ઝિલરી એર સેક્સ, વન ઓફ વિચ એન્ટર ધ હ્યુમેરસ બોન થ્રુ અ ન્યુમેટિક ફોરામિના એઝ એક્ઝિલરી ઓર એક્સ્ટ્રા ક્લેવિક્યુલર એર સેક એન્ડ ક્લેવિક્યુલર એર સેક્સ. હવે દરેક ઇન્ટ્રાક્લેવિક્યુલર એર સેક્સ છે તે શું અરાઇઝ કરે છે, તો કે ટુ ટ્યુબ્યુલર ઓક્ઝિલરી એર સેક છે તે ડેવલપ કરે છે. ઓકે ડન. અને જે કંઈ અંદર એન્ટર થાય છે, તો કે હ્યુમેરસ બોન છે એની અંદર એન્ટર થાય છે, કોના દ્વારા, તો કે ન્યુમેટિક ફોરામિના એક્ઝિલરી દ્વારા. મીન્સ કે આ એક્ઝિલરી જે છે એના દ્વારા શું હ્યુમેરસ બોનની અંદર એન્ટર થાય છે, અને ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ એક્સ્ટ્રા ક્લેવિક્યુલર એર સેક્સ અને એન્ડ અ ક્લેવિક્યુલર એર સેક્સ. ઓકે, ધેન વાત કરીએ તો સર્વાઇકલ એર સેક્સ. અ પેર ઓફ સ્મોલ સર્વાઇકલ એર સેક અરાઇઝ એન્ટેરિયરલી વન ઓફ ઇચ લંગ્સ. હવે એક પેર જોવા મળે છે સર્વાઇકલ એર સેક્સ છે તેનું, ને જે લંગ્સના એન્ટેરિયર પોર્શનમાં છે તે ડેવલપ થયેલી હોય છે. તે લી એટ ધ બેઝ ઓફ ધ નેક ડોર્ઝલ ટુ ધ ઇન્ટરકેવિક્યુલર એન્ડ અલોંગ સાઇડ ધ વેન્ટ્રલ કોલમ. એનું લોકેશન કહીએ તો ક્યાં જોવા મળે છે, તો કે નેકના એકદમ બેઝ પોર્શનમાં હોય છે, અધર કહીએ તો ડોર્ઝલ ટુ ધ ઇન્ટ્રાક્લેવિક્યુલર એર સેક્સ આવેલો છે એની ડોર્ઝલ સાઇડ જોવા મળે છે, સર્વિક્યુલર એર સેક્સ છે. અને અધર લોકેશન કહીએ તો ક્યાં છે, તો કે અલોંગ સાઇડ ધ વર્ટિબલ કોલમ્સ, વર્ટિબલ કોલમની સાઇડમાં પણ જોવા મળે છે. ધે ગી આઉટ માઇનોર સેક્યુલર બ્રાન્ચિસ ઇન ધ નેક. હવે નેકની અંદર થોડીક એવી સેક્યુલર બ્રાન્ચિસ છે તે પ્રોવાઈડ કરે છે. ધેન વાત કરીએ તો એન્ટેરિયર થોરસિક એર સેક. એન્ટેરિયરના થોરસિક રિજનમાં જે આવેલી છે એને આપણે શું કહીએ છીએ, એન્ટેરિયર થોરસિક એર સેક. ફ્રોમ ધ સાઇડ ઓફ ઇચ લંગ અરાઇઝ એન એન્ટેરિયર થોરસિક એર સેક વિચ લીઝ એટ વેન્ટ્રલ સાઇડ ઓફ લંગ ઇન ધ એન્ટેરિયર પોર્શન ઓફ ધ થોરેક્સ ઇન ક્લોઝ કનેક્ટ વિથ ધ રિબ્સ એન્ડ ધ પેરિકાર્ડિયમ. હવે આ જે છે તે ક્યાં આવેલી હોય છે, તો કે ઇચ લંગ્સની સાઇડમાં જોવા મળે છે. મીન્સ કે લંગ્સના બે લોબ છે, તો બંને લોબની સાઇડમાં શું જોવા મળે છે, તો વન પેર ઓફ એન્ટેરિયર થોરેસિક એર સેક્સ છે તે પ્રેઝન્સ હોય છે. અને કહીએ તો શું હોય, તો કે લંગ્સ છે તેની વેન્ટ્રલ સાઇડમાં જોવા મળે છે, અધર તો કહીએ તો કે થોરેક્સનો જે એન્ટેરિયર પોર્શન છે ત્યાં આવેલી હોય છે. કોણ, તો કે એન્ટેરિયર થોરેસિક એર સેક્સ છે તે. અને ક્લોઝ કોન્ટેક્ટ કોની સાથે કોન્ટેક્ટ જોવા મળે છે, ક્લોઝ તો કે રિબ્સ એન્ડ પેરિકાર્ડિયમ સાથે એના કોન્ટેક્ટ ક્લોઝલી જોવા મળેલા છે. ઇચ એક્સટેન્ડ બેક એન્ડ ઓવરલેપ ધ પોસ્ટર થોરેસિક એર સેક. ઇટ વેન્ટ્રલ વોલ રિમેઇન કવર્ડ બાય ધ ઓબ્લિક સેપ્ટમ. હવે શું થાય છે, તો કે દરેક એન્ટેરિયર થોરેસિક એર સેક છે તે એક્સટેન્ડ થયેલી જોવા મળે છે. ક્યાં સુધી, તો કે જે પોસ્ટર થોરેસિક એર સેક છે એના બેક પોર્શન સુધી એક્સટેન્ડ થયેલી, તો કે એની અંદર ઓવરલેપ થયેલું જોવા મળે છે. અને ઇટ્સ
वेंट्रल वॉल एनी वेंट्रल वॉल है शूँ कवर करे छे? तो के ओब्लिक सेप्टम द्वारा ते कवर करे छे। कोने? तो के एंटेरियर थोरेसिक एक्स है ते। ओके, देन वी विल डिस्कस टू द पोस्टीरियर थोरेसिक एयर सैक्स। द पेयर ऑफ स्मॉल पोस्टीरियर थोरेसिक एयर सैक इज फाउंड इन द पोस्टीरियर पार्ट ऑफ द थोरेसिक केविटी जस्ट इन फ्रंट ऑफ एब्डोमिनल सैक। હવે જે પોસ્ટેરિયર થોરેસિક એર સેક શું કામ? કારણ કે તે પોસ્ટેરિયર રિજનના થોરેસિકના પોસ્ટેરિયર રિજનમાં આવે છે, એટલે આપણે એને શું નામ આપે છે? પોસ્ટેરિયર। આપણે પીજીનમાં કીધું આગળની સ્લાઇડમાં કે એર સેક છે એના નામ એના પોઝિશનના આધારે કઈ જગ્યાએ તે આવેલું છે એર સેક એના આધારે, એટલે આ ક્યાં આવેલું છે? તો કે થોરેસિકના પોસ્ટેરિયર રિજન, એટલે આપણે એને શું નામ આપ્યું? પોસ્ટેરિયર થોરેસિક એર સેક। હવે કેવું હોય? તો કે અ પેર ઓફ સ્મોલ પોસ્ટેરિયર થોરેસિક એર સેક ઇઝ ફાઉન્ડ ઇન ધ પોસ્ટેરિયર પાર્ટ ઓફ ધ થોરેસિક કેવિટી જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ એબડોમિનલ સેક। વન પેર જોવા મળે છે, સ્મોલ હોય છે, અને આ પોસ્ટેરિયર થોરેસિક એર સેક છે તે ક્યાં જોવા મળે છે? તો કે થોરેસિક કેવિટીના પોસ્ટેરિયર પાર્ટમાં જોવા મળે, અથવા તો કે એબડોમિનલ સેકના એક્ઝેક્ટ ફ્રન્ટ રિજનમાં પ્રેઝન્ટ હોય છે। કોણ? તો પોસ્ટેરિયર થોરેસિક એર સેક છે તે। ઇચ સેક ઓવરલેપ ધ પોસ્ટેરિયર એન્ડ ઓફ ઇટ લંગ્સ એન્ડ કોમ્યુનિકેટેડ વિથ ઇટ્સ આઉટર પોસ્ટેરિયર એંગલ્સ। હવે આ દરેક સેક છે તે શું જોવા મળે છે? તો કે લંગનો જે એન્ડ પોર્શન મીન્સ કે પોસ્ટેરિયર પાર્ટ છે ત્યાં ઓવરલેપ થયેલું જોવા મળે છે, અને કોની સાથે કોમ્યુનિકેટેડ થયેલા છે? કે આઉટર પોસ્ટેરિયર એંગલથી તે કોમ્યુનિકેટેડ થયેલા હોય છે। ધેન એન્ડ લાસ્ટ એબડોમિનલ એર સેક્સ। ફ્રોમ ધ ડિસ્ટલ એન્ડ ઓફ ઇચ લંગ્સ અરાઇઝ અ લાર્જ એબડોમિનલ એર સેક। એબડોમિનલ રિજનમાં એર સેક્સ આવેલું છે, એટલે આપણે એને શું કહે છે? એબડોમિનલ એર સેક્સ। એનું લોકેશન કહીએ તો ક્યાં હોય છે? કે દરેક લંગ્સ છે એના ડિસ્ટલ પોર્શન છે ત્યાં શું ડેવલપ થયેલું? તો કે એબડોમિનલ એર સેક છે તે ડેવલપ થયેલું જોવા મળે છે। ઇચ એબડોમિનલ એર સેક લીઝ અલોંગ ધ ડોર્સલ વોલ ઓફ ધ એબડોમિન વેન્ટ્રલ ટુ ધ કિડની ઇન અમોન્સ ધ કોઇલ્સ ઓફ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન। હવે આ એબડોમિનલ એર સેક છે તે એનું લોકેશન પર્ટિક્યુલર લોકેશન કહીએ તો ક્યાં આવે છે? તો કે એબડોમિનલની જે ડોર્સલ વોલ હોય છે ત્યાં તે લોકેશન જોવા મળે, અધર એનું લોકેશન કહીએ તો કિડનીની વેન્ટ્રલ સાઇડમાં જોવા મળે છે, અધર તો ક્યાં જોવા મળે? તો કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે એની જે કોઇલ રિજન છે એમાં શું જોવા મળે? તો કે એબડોમિનલ એર સેક છે પ્રેઝન્સ હોય છે। ઓકે ડન્સ, અહીંયા આપણે રેસ્પિરેટરી સિસ્ટમ છે તે કમ્પ્લીટ થાય છે, જેની અંદર આપણે ત્રણ પાર્ટ્સ છે તે ડિવાઇડ કર્યા। ફર્સ્ટ રેસ્પિરેટરી ટ્રેક, સેકન્ડ વન ઇઝ અ રેસ્પિરેટરી ઓર્ગન એઝ અ લંગ્સ, એન્ડ લાસ્ટ ઇઝ અ એર સેક્સ। ઓકે, રેસ્પિરેટરી સિસ્ટમની અંદર આપણે એટલું ઇન્ક્લુડ કરશું। હવે આપણે તમને પર્ટિક્યુલર ક્વેશ્ચન પૂછે સેપરેટ કે એક્સપ્લેન ટુ ધ ફંક્શન ઓફ એર સેક્સ। ઓકે, તો ફંક્શન ઓફ એર સેક્સ કહે તો તમારે અહીંયાથી ડિસ્ક્રાઇબ કરવાનું રહેશે કે કારણ કે એર સેક્સ તેના પર્ટિક્યુલર ફંક્શન શું જોવા મળે છે તે। તો ફર્સ્ટ ઓફ ઓલ કેટલા એર સેક્સ છે તે આપણને ખબર હોવી જોઈએ, તો આપણે એના ફંક્શન છે તે ઇઝીલી ડિસ્ક્રાઇબ કરી શકીએ। યુ નો વેરી વેલ, ફર્સ્ટ વન ઇઝ નોન ઇન્ટ્રાક્લેવિક્યુલર એર સેક્સ, સેકન્ડ ઇઝ અ ક્લેવિક્યુલર, નેક્સ્ટ ઇઝ અ એન્ટેરિયર થોરેસિક એર સેક, નેક્સ્ટ પોસ્ટેરિયર થોરેસિક એર સેક, અને લાસ્ટ ઇઝ અ એબડોમિનલ થોરેસિક એર સેક। ઓકે, આ પાંચ જે થોરેસિક એર સેક છે તેની આપણને ખબર, જેમાં એક ફર્સ્ટ કયું ઇન્ટ્રાક્લેવિક્યુલર છે તે પેરમાં નથી, બાકી જે ચાર છે એ કેમાં? પેરમાં જોવા મળશે, એટલે તો આપણે કીધું પીઝની અંદર ટોટલ 9 એર સેક્સ છે તે પ્રેઝન્ટ હોય છે। ઓકે, આ બધી વાત આપણે પ્રીવિયસ સ્લાઇડમાં ડિસ્કશન કરેલું, એટલે આ બધું યાદ રાખવાનું છે। જો એ યાદ હશે તો તમે ઇઝીલી એના ફંક્શન મીન્સ કે એર સેક છે તેના ફંક્શન છે તે ડિસ્ક્રાઇબ કરી શકશો। તો આ પાંચેય જે એર સેક્સ છે જેનું શું ફંક્શન છે તે આપણે એક્સપ્લેન કરીએ, તો નાવ વી વિલ એક્સપ્લેન ધ એર સેક આર થીન રિઝર્વિયર ઓફ એર સેક વિચ કમ્યુનિકેટ વિથ ધ બ્રોન્કી ઓન ધ વન હેન્ડ એન્ડ વિચ ધ ન્યુમેટિક કેવિટી ઓફ ધ બોન્સ ઓન ધ અધર હેન્ડ। હવે એર સેક છે તે શું છે? તો કે રિઝર્વિયર ઓફ ધ એર મીન્સ કે એર છે તેને સ્ટોર કરવાનું કામ કોણ કરે? તો કે એર સેક છે, એટલે આપણે એને એર સેક કહેવું છે, બરાબર? હવે જે કોની સાથે કમ્યુનિકેટ મીન્સ કે થયેલી હોય, તો કે બ્રોન્કીસ, એક સાઈડ છે તે બ્રોન્કીસ આવેલો હોય છે, અને બીજી સાઈડ શું જોવા મળે? તો કે ન્યુમેટિક કેવિટી ઓફ ધ બોન, બોનની છે તે ન્યુમેટિક કેવિટી જોવા મળતી હોય છે। ધેઇસ ઓફ ધ ફોલોઈંગ ફંક્શન, નીચે મુજબના તે ફંક્શન ધરાવે। ફર્સ્ટ વન ઇઝ નોન એઝ અ એસેસરી રેસ્પિરેટરી ઓર્ગન, સેકન્ડ ઇઝ અ લાઇટનેસ, થર્ડ વન ઇઝ નોન એઝ અ ટેમ્પરેચર રેગ્યુલેશન, નેક્સ્ટ ઇઝ અ કાર્ડિયક મૂવમેન્ટ, અને લાસ્ટ ઇઝ અ ફ્લાઇટ્સ। ઓકે, આટલા એના ફંક્શન જોવા મળે છે, તો નાવ વિલ એક્સપ્લેન ટુ ધ ફંક્શન। ફર્સ્ટ વન ઇઝ નોન એઝ અ એસેસરી રેસ્પિરેટરી ઓર્ગન, ધ એર સેક્સ આર નોટ રેસ્પિરેટરી ઓર્ગન બટ ધે હેલ્પ ઇન રેસ્પિરેશન। હવે એર સેક છે તે રેસ્પિરેટરી ઓર્ગન નથી, પરંતુ તે શું કરે? તો કે રેસ્પિરેશનમાં તે હેલ્પ કરે છે, ડન? ધે એક્ટ એઝ અ બિલો ફોર્સિંગ ધેર એર ઇન ટુ ધ લંગ્સ ફોર વેન્ટિલેશન એટ ઇચ એક્સપિરેશન ટુ કમ્પ્લીટલી રિન્યુ ધ એર ઇન ધ લંગ્સ, ધસ ધેર ઇઝ અ નો ડેડ સ્પેસ ઓફ અનરિસ્પાઇડ એર ઇન ધ લંગ્સ।
હવે તેનું કામ શું છે? તો કે એસ છે તે ફોર્સફુલી લંગની અંદર છે તે એન્ટર થાય છે, અને જે શું કરે તો કે વેન્ટિલેશન કરે, તો કે એક્સપિરેશન કમ્પ્લીટલી જોવા મળે છે, અને જે કોઈની અંદર થાય તો કે લંગ્સની અંદર આ ટાઈપ્સનું જોવા મળે છે. તો આવી રીતના તેની અંદર કોઈ ડેડ સ્પેસ જોવા મળતી નથી, અને જે શું કરે તો કે અનરિસ્પાયર્ડ એર ઇન ધ લંગ્સ. બટ ઇટ ઇઝ અ ક્લેમ ધેટ ધ એન્ટિરિયર એર સેક આર એક્સપિરેટરી, ઇન્ટ્રાક્લેવિક્યુલર, સર્વાઇકલ એન્ડ એન્ટિરિયર થોરેસિક, એન્ડ ધે આર મોર એક્ટિવ ડ્યુરિંગ ફ્લાઇટ. પરંતુ થોડાક એર સેક્સ છે તે એક્ટિવ હોય છે. કયા કયા જોવા મળે છે? તો કે એક્સપિરેટરી એર સેક્સની વાત કરીએ તો ઇન્ટ્રાક્લેવિક્યુલર, પછી સર્વાઇકલ્સ, પછી એન્ટિરિયર થોરેસિક એર સેક્સ છે તે બધા એક્ટિવ હોય છે. ક્યારે? તો કે ડ્યુરિંગ ફ્લાઇટ. ધ પોશ્ચર એર સેક્સ આર ઇન્સ્પિરેટરી, ઇન્સ્પિરેટરી કહેવાય કારણ કે પોશ્ચર થોરેસિક એન્ડ એન એબડોમિનલ. એક્સપિરેટરી એર સેક્સ કે તો કયા ત્રણ આવશે? ઇન્ટ્રાક્લેવિક્યુલર, સર્વાઇકલ એન્ડ એન્ટિરિયર થોરેસિક એર સેક્સ. જ્યારે ઇન્સ્પિરેટરી એર સેક્સ કહેવામાં આવે તો કયા આવશે? પોશ્ચર થોરેસિક એન્ડ એબડોમિનલ એર સેક્સ ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. ધે આર મોર એક્ટિવ વેન ધ બર્ડ ઇઝ નોટ ફ્લાય. એ ક્યારે એક્ટિવ હોય છે? જ્યારે બર્ડ છે તે ફ્લાઇટ કરતા નથી. એટલે ફ્લાઇટ કરતા હોય ત્યારે પહેલાં ત્રણ કયા આવશે? ઇન્ટ્રાક્લેવિક્યુલર, સર્વાઇકલ એન્ડ એન્ટિરિયર થોરેસિક સેક. અને જ્યારે ફ્લાઇટ ના કરતું હોય બર્ડ ત્યારે કયા એક્ટિવ હોય છે? તો કે પોશ્ચર થોરેસિક એર સેક એન્ડ એબડોમિનલ એર સેક છે તે. ધેન વાત કરીએ તો નેક્સ્ટ ફંક્શન, ઇટ ઇઝ નોન એઝ અ લાઇટનેસ. તો એર સેક ઓલ્સો એક્ટ બલૂન્સ ગિવિંગ બ્યુઓનન્સી ઇન ફ્લાઇટ એન્ડ રિડ્યુસિંગ ધ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ધ બર્ડ ડ્યુ ટુ ધ કન્ટેન વાર્મ એર. ધીસ વ્યુ ઇઝ નો લોંગર સપોર્ટ નાવ. હવે એર સેક્સ છે તે એક બલૂન્સ જેવું કામ કરે છે, જે શું પ્રોવાઈડ કરે છે? કે બ્યુઓનન્સી ઇન ફ્લાઇટ મીન્સ કે ફ્લાઇટ દરમિયાન તે શું કરે છે? તો કે તેને એર છે તે પ્રોવાઈડ કરવાનું કામ કરે છે, અને રિડ્યુસિંગ ધ સ્પેસિફિક ગ્રેવિટી, અને સ્પેસિફિક ગ્રેવિટી છે તેને રિડ્યુસ કરે છે. ને કન્ટેન વાર્મ એર છે, અને શું ધરાવે છે? તો કે વાર્મ એર છે તે ધરાવે છે. અને ધીસ વ્યૂ ઇઝ નો લોંગર સપોર્ટેડ નાવ. નેક્સ્ટ વાત કરીએ તો થર્ડ ફંક્શન, ઇટ ઇઝ નોન એઝ અ કાર્ડિયક મૂવમેન્ટ. એકોર્ડિંગ ટુ મુલર 1908, ધ એર સેક અલાઉ મૂવમેન્ટ ટુ ધ હાર્ટ ઇન અ વેરી રિઝિડ થોરેક્સ. મુલર નામના સાયન્ટિસ્ટે તેને ડિસ્ક્રાઇબ કરેલું હતું 1908ની અંદર. એના મત પ્રમાણે શું કહેવામાં આવ્યું? તો કે એર સેક્સ છે તે કાર્ડિયક મૂવમેન્ટમાં તે હેલ્પ કરે છે, ને જે વેરી રિઝિડ થોરેક્સ રિઝન છે એની અંદર આવેલું હોય છે. ધેન વાત કરીએ તો નેક્સ્ટ ફંક્શન, ઇટ ઇઝ નોન એઝ અ ટેમ્પરેચર રેગ્યુલેશન. ધ એર સેક ઓલ્સો હેલ્પ ટુ મેન્ટેન એન્ડ રેગ્યુલેટ બોડી ટેમ્પરેચર, એક્ટિંગ એઝ અ કુલિંગ ડિવાઇસ બાય લોસિંગ બોડી હીટ થ્રુ ઇન્ટરનલ ઇવાપોરેશન. એક્ઝામ્પલ, વોટર વેપર્સ ડિફ્યુઝ ફ્રોમ ધ બ્લડ ઇન ટુ કેવિટી ઓફ એર સેક એન્ડ પાસ આઉટ થ્રુ ધ લંગ્સ, એકમ્પનીઝડ બાય ક્લોઝ લોસ ઓફ બોડી હીટ. હવે એર સેક્સ છે તે શું કરે છે? તો કે એના બોડીનું ટેમ્પરેચર છે તેને રેગ્યુલેટ કરવાનું, તો કે તેને મેન્ટેન કરવાનું કામ કરે છે. કોણ? તો કે એર સેક્સ છે તે, અને જે શું એ કુલિંગ મીન્સ કે કુલ છે તેને કુલ ટેમ્પરેચર્સ છે તે પ્રોવાઈડ કરે. કારણ કે જો એના બોડીનું ટેમ્પરેચર્સ છે તે એના ઇન્ટરનલ ઇવોપરેશન થયું હોય, મીન્સ કે તેનું બાષ્પીસર્જન જોવા મળ્યું હોય, તો તે શું કરે છે? તો કે એના બોડીને છે તે કુલ ટેમ્પરેચર હોય તેને લોસ કરવાનું કામ કરે છે. કોણ? તો કે એનું એર સેક્સ છે તે. ફોર એક્ઝામ્પલ તરીકે, વોટર વેપર્સ છે તે ડિફ્યુઝન થશે. કેના દ્વારા? મીન્સ કે વોટર છે તે વેપર્સ વરાળ દ્વારા ડિફ્યુઝ થાય છે એના બ્લડમાંથી, મીન્સ કે એના એર સેક્સથી તેને કેવિટીમાંથી, અને જે શું કરે છે? પાસ આઉટ થ્રુ ધ લંગ્સ. અને જે કેમાંથી પાસ આઉટ થાય? તો કે લંગ્સમાંથી. અને આવી રીતના પોતાના બોડીનું જો ટેમ્પરેચર કદાચ વધારે હોય તો તે શું થાય છે? તો કે રિમૂવ થાય છે. નેક્સ્ટ ફંક્શન કરીએ તો ફ્લાઇટ. ધ બેસ્ટ ફ્લાઇંગ બર્ડ્સ પોઝેસ મોસ્ટ હાઈલી ડેવલપ એર સેક વિચ કન્ફર્મ ધેર એસોસિએટેડ વિથ ફ્લાઇટ. હવે જ્યારે બર્ડ છે તે ફ્લાઇંગ પોઝિશનમાં હોય ત્યારે શું કરે છે? તો કે હાઈલી ડેવલપમેન્ટ ઓફ એર સેક, ત્યારે એના એર સેક છે તે હાઈલી ડેવલપ જોવા મળે છે, અને જે શું કરે છે? તો કે એસોસિએશન વિથ ફ્લાઇટ, અને તેને હેલ્પ કરે છે ફ્લાઇટની અંદર. ઓકે, ધેન વાત કરીએ તો રેસ્પિરેટરી મિકેનિઝમ. કેવી રીતના તે રેસ્પિરેશન, અત્યાર સુધી આપણે વાત કરીએ તો એના પાર્ટ્સની વાત કરીએ કે રેસ્પિરેશનમાં આયા આ પાર્ટ્સ છે, તો મીન્સ કે આ ઓર્ગન છે તે પાર્ટિસિપેટ થાય છે. પરંતુ જે ઓર્ગન છે તે કેવી રીતના વર્ક કરે છે, કેવી રીતના ફંક્શન કરે છે તે આપણે ડિસ્ક્રાઇબ કરવાનું છે. તો આપણે વાત કરીએ, ઇન પિજિયન એન્ડ અધર બર્ડ્સ ધ એક્સપિરેશન ઇઝ એન એક્ટિવ પ્રોસેસ એન્ડ નોટ ઇન્સ્પિરેશન, એઝ ઇન અધર વર્ટિબ્રેટ ધ લંગ્સ હેવ અ લાર્જ ઇન્ટરનલ રેસ્પિરેટરી સરફેસ. હવે પિજિયન અથવા કે બીજા બર્ડની અંદર કહીએ તો એક્સપિરેશન છે, ઉચ્છ્વાસન છે, તે બહુ એક્ટિવલી પ્રોસેસ જોવા મળે છે. જ્યારે ઇન્સ્પિરેશન છે તે અધર બર્ડની અંદર
એક્ટિવ હોય છે, અધર વર્ટિબ્રેટ્સની અંદર એક્ટિવ હોય છે. અને ધ લંગ્સ છે તે શું કરે તો કે લાર્જ ઇન્ટરનલ રેસ્પિરેટરી સરફેસ છે તે પ્રોવાઈડ કરે છે. હવે ફર્સ્ટ પ્રોસેસ કહીએ તો બ્રીધિંગ એટ રેસ્ટ, જ્યારે રેસ્ટની પોઝિશનમાં હોય ત્યારે તે કઈ રીતના બ્રીધિંગ કરે છે. તે ઇન અ રેસ્ટિંગ પિજિયન ડ્યુરિંગ ઇન્સ્પિરેશન ધ રેસ્પિરેશન ઇઝ બ્રોટ અબાઉટ ધ કોસ્ટોપલ્મોનરી ઓર ઇન્ટરકોસ્ટલ મસલ્સ, ઇન્સ્પિરેટરી મસલ્સ કહેવાય છે, વીચ લોઅર ધ સ્ટર્નમ, ધ એર સેક્સ એક્સપાન્ડ એન્ડ ધ લંગ્સ આર કમ્પ્રેસ્ડ, ધેર બાય ઇન્ક્રીઝિંગ ધ થોરેસિક એબડોમિનલ કેવિટી, ઇટ રિડ્યુસ ધ પ્રેશર્સ ઓન ધ લંગ્સ. હવે જ્યારે રેસ્ટિંગ પોઝિશનમાં પિજન્સ હોય, જ્યારે ઇન્સ્પિરેશન કરતા હોય, રેડી, તો ધ રેસ્પિરેશન કેવું જોવા મળે છે તો કે કેના દ્વારા થાય છે, કોસ્ટોપલ્મોનરી ઓર ઇન્ટરકોસ્ટિયલ મસલ્સ છે એના દ્વારા રેસ્પિરેશન છે તે જોવા મળે છે. જે ક્યાં આવેલા છે તો કે સ્ટર્નમ છે તેની નીચે એક્ઝેક્ટ જોવા મળેલા છે, અને આખા એર સેક્સની અંદર તે વિસ્તૃત મીન્સ કે સેપરેટ થયેલા જોવા મળે છે. ડન. ને જે શું કરે છે તો કે થોરેસિક અને એબડોમિનલ કેવિટી છે તેને ઇન્ક્રીઝિંગ કરે છે, મીન્સ કે એને સાઈઝ ઇન્ક્રીઝ કરવાનું કામ કરે છે, જેથી શું કરે છે તો કે લંગ્સ છે તેની ઉપર વધારે પ્રેશર્સ ના જોવા મળે. ઓકે, ડન. તેની વાત કરીએ, એર ઇઝ ડાઉન ઇન્ટુ ધ પોસ્ટર એર સેક થ્રુ ધ મિઝોબ્રાન્કસ. હવે એર છે તે ડાઉન થાય છે કોના દ્વારા, તો કે પોસ્ટર એર સેક છે એની અંદર જોવા મળે, કોના દ્વારા, તો કે મિઝોબ્રાન્કસ છે એના દ્વારા. એટ ધ સેમ ટાઈમ એર પ્રેઝન્ટ ઇન ધ લંગ્સ એન્ટર ઇન ટુ ધ એન્ટાયર એર સેક્સ, ધસ ઇન ઇન્સ્પિરેશન ઓર લાર્જ અમાઉન્ટ ઓફ એર સેક ગોઝ ફ્રોમ સેકન્ડરી બ્રોન્કી ઇન ટુ ધ એર સેક્સ. હવે એ જ ટાઈમે શું કહે તો કે લંગ્સની અંદર એન્ટર થશે કોણ, તો કે એન્ટાયર એર સેક્સ છે એમાંથી એર છે તે ક્યાં એન્ટર થશે, તો કે લંગ્સમાંથી એન્ટાયર એર સેક્સમાં એન્ટર થશે, અને ઇન્સ્પિરેશન ઓર લાર્જ અમાઉન્ટ, અને લાર્જ અમાઉન્ટમાં ઇન્સ્પિરેશન જોવા મળશે, મીન્સ કે એરનું છે તે કોના દ્વારા થાય, તો કે સેકન્ડરી બ્રોન્કી છે એના દ્વારા તે જોવા મળે છે. એક્સપિરેશન ઇઝ બ્રોટ અબાઉટ બાય મુવમેન્ટ ઓફ એબડોમિનલ મસલ્સ, એક્સપિરેટરી મસલ્સ કહેવાય, વિચ રાઇઝિસ ધ સ્ટર્નમ કોમ્પ્રેસિંગ ધ એર સેક્સ એન્ડ એક્સપેન્શન ઓફ લંગ. પ્રિવિયસ આપણે વાત કરી ઇન્સ્પિરેશન, હવે આપણે કોની વાત કરીએ, તો કે એક્સપિરેશનની વાત કરીએ છીએ, તો કે એ કોના દ્વારા થાય છે, તો કે એબડોમિનલ મસલ્સ છે તેના મૂવમેન્ટથી શું થાય છે, તો કે એક્સપિરેશન છે તે જોવા મળે છે. અને જે ક્યાં થાય છે, તો કે સ્ટર્નમમાંથી તે રાઇઝિસ ડેવલપમેન્ટ થયેલું જોવા મળે છે, અને એર સેક્સમાં તે કમ્પ્રેસ થાય છે. ઓકે, ડન. અને એક્સપેન્શન ઓફ ધ લંગ્સ, બાય કમ્પ્રેશન ઓફ પોસ્ટર એર સેક ધેર એર ઇઝ અ ફોર્સ ઇન ટુ ધ લંગ્સ થ્રુ રિકરન્ટ બ્રોન્કી એન્ડ ધ સ્ટેલ એર ઓફ એન્ટિયર એર સેક એન્ટર ધ મિઝોબ્રોન્કસ અને ટ્રેકે એન્ડ ફાઇનલી આઉટ થ્રુ ધ નોસ્ટ્રિલ્સ. હવે એક્સપિરેશન ઉચ્છવાસ થશે, રેડી, એટલે જેની અંદર આપણે કીધું એમ, તો ત્યાં શું થાય છે, તો કે પોસ્ટર એર સેક્સમાંથી ફોર્સફુલી એર છે તે ક્યાં જાય છે, તો કે લંગ્સની અંદર કોના દ્વારા, કે રિકરન્ટ બ્રોન્કી છે એના દ્વારા તે ફોર્સફુલી એન્ટર થશે. આફ્ટર શું થશે, તો કે આ જે એર છે તે એન્ટિયર એર સેક્સમાંથી ક્યાં જશે, તો કે મિઝોબ્રાન્કસમાં એન્ટર થશે. આફ્ટર તે એન્ટર ટ્રેકે અને ફાઇનલી શું થશે, કે નોસ્ટ્રિલ દ્વારા તે રિમૂવ થશે ઇન ધ બોડી. ઓકે, આવી રીતના રેસ્ટ દરમિયાન તે એક્સપિરેશન કરતા હોય છે. હવે વાત કરીએ તો બ્રીધિંગ ડ્યુરિંગ ફ્લાઇટ, ફ્લાઇટ દરમિયાન તે કેવી રીતના રેસ્પિરેશન કરે છે, તો ડ્યુરિંગ ફ્લાઇટ ધ સ્ટર્નમ એન્ડ રિબ્સ બીકમ ઇમૂવેબલ ટુ બ્રેસ ધ વિંગ્સ એન્ડ ધ ઓર્ડિનરી મેથડ ઓફ ઇન્સ્પિરેશન એન્ડ એક્સપિરેશન બાય ઇન્ટરકોસ્ટલ એન્ડ એબડોમિનલ મસલ રેસ્પેક્ટિવલી ઇઝ એબન્ડોન. હવે ફ્લાઇટ દરમિયાન શું થાય છે, તો કે એનું સ્ટર્નમ છે અને રિબ્સ છે તે ઇમૂવેબલ્સ છે તે બને છે, અને બ્રેસ્ટ ટુ ધ વિંગ્સ. ઓકે, અને ઓર્ડિનરી મેથડ કહીએ તો એની અંદર ઇન્સ્પિરેશન અને એક્સપિરેશન છે તે ઇન્ટરકોસ્ટલ અને એબડોમિનલ મસલ્સ દ્વારા જોવા મળેલું છે. ધ એર મૂવમેન્ટ્સ ઇઝ એન્ડ આઉટ ઓફ ધ લંગ્સ આર ડન બાય ધ ઇલેવેશન એન્ડ ડિપ્રેશન ઓફ ધ બેક વિથ ધ હેડ ધ વિંગ્સ સ્ટોક. હવે એર મૂવમેન્ટ છે લંગ્સની અંદર કેવી રીતના થાય છે, તો કે ઇલેવેશન અને ડિપ્રેશન થાય છે, જ્યાં કે જોવા મળે તો કે વિંગ્સના જે બેક પોર્શન છે એની હેલ્પ દ્વારા તે કરે છે. ધ ફાસ્ટર અ બર્ડ ફ્લાઇઝ ધ મોર રેપિડ ઇઝ ધ એર સર્ક્યુલેશન એન્ડ ગેસિસ એક્સચેન્જ ઇન ધ લંગ્સ. હવે બર્ડ જ્યારે ફ્લાય કરે છે, સ્પીડલી ફ્લાય કરતા હોય છે, ત્યારે શું કરે છે, તો એની અંદર એર સર્ક્યુલેશન છે તે લાર્જ અમાઉન્ટમાં થાય છે, જેથી લંગ્સ દ્વારા ગેસિસ એક્સચેન્જ પણ સ્પીડલી જોવા મળે છે. ઓકે, ડન. તેની વાત કરીએ, ઇન બર્ડ્સ ધ એર ઇઝ કોન્સ્ટન્ટલી રિન્યુઅડ એન્ડ પાસીસ સર્વલ ટાઈમ્સ ઓવર ધ રેસ્પિરેટરી એપિથેલિયમ ઓફ એર કેપિલરીઝ બીકોઝ ધ ઇન્ટર કોમ્યુનિકેટેડ સિસ્ટમ ઓફ ટ્યુબ્યુલ્સ. બર્ડ્સની અંદર એર છે તે કન્ટિન્યુઅસલી પાસીસ થાય છે અને રિન્યુઅડ થોડાક ટાઈમે જોવા મળે છે, અને આવી રીતના રેસ્પિરેટરી એપિથેલિયમ્સ લેયર્સ છે, મીન્સ કોની, તો કે એર કેપિલરીની, જે આ કામ કરે છે, અને બીકોઝ ઓફ ધ ઇન્ટર કોમ્યુનિકેટેડ સિસ્ટમ ઓફ ટ્યુબ્યુલ્સ.
The aeration of blood is absolutely complete, allowing a high degree of muscular efficiency and maintaining a high body temperature, which range of 102 Celsius to 111 Celsius. પેસરિન્સ બ્લડની અંદર આ જોવા મળે છે. હવે જ્યારે બ્લડની અંદર એસ્યુરેશન કમ્પ્લીટ થાય છે, મીન્સ કે એની અંદર ગેસ છે તે એન્ટર થઈ જાય અને પછી અધર ગેસ છે તે રિમૂવ થાય છે, આ બધી પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય એટલે શું થાય છે તો કે તે હાઈ ડિગ્રી ઓફ મસ્ક્યુલર એફિશિયન્સી, એની અંદર આ કામ માટે શું થાય કે એની મસ્કોસ મસલ્સ છે તે હાઈ ડિગ્રીની અંદર વર્ક કરતા હોય છે, અને જે શું કરે તો કે એનું બોડી ટેમ્પરેચર છે તે મેન્ટેન રાખવાનું કામ કરે છે. ઓકે ડન્સ, આ ટાઈપ્સનું આખું બ્રીધિંગ જોવા મળે છે ક્યારે તો કે જ્યારે તે ફ્લાઇટ કરતા હોય છે ત્યારે. ઓકે ડન, તો અહીંયા તમારી રેસ્પિરેટરી સિસ્ટમ છે તે કમ્પ્લીટ થાય છે. જ્યારે આપણે ત્રણ ટોપિક સ્ટડી કર્યા, ફર્સ્ટ વન ઇઝ નોન એઝ અ રેસ્પિરેટરી સિસ્ટમ ઓપિઝન, નેક્સ્ટ ફંક્શન ઓફ એર સેક, અને નેક્સ્ટ રેસ્પિરેટરી મિકેનિઝમ. રેડી, આ ત્રણેય ટોપિક છે તે કેની અંદર ઇન્ક્લુડ કરવામાં તો કે રેસ્પિરેટરી સિસ્ટમની અંદર. સો હિયર કમ્પ્લીટેડ ટુ ધ ધીસ લેક્ચર્સ એન્ડ કમ્પ્લીટેડ ટુ ધ રેસ્પિરેટરી સિસ્ટમ ઓફ પીસીએન. સો થેન્ક યુ. ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી વિલ ડિસ્કસ ટુ ધ નેક્સ્ટ સિસ્ટમ, મીન્સ આરટીએલ ઓર વેનસ સિસ્ટમ, મીન્સ કે સર્ક્યુલેટરી સિસ્ટમનું આપણે ડિસ્કશન કરશું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આઈ થિંક આપણે ફર્સ્ટ હાર્ટ છે એની સમ ઇન્ફોર્મેશન આપશું, આફ્ટર છે તે આર્ટેરિયલ સિસ્ટમ ડિસ્કસ કરશું, અને નેક્સ્ટ હું ડિસ્કસ કરશું કે એની વેનસ સિસ્ટમ છે તે. ઓકે ડન્સ, થેન્ક યુ.